લઈને કરવામાં આવેલી તૈયારીઓનો રિપોર્ટ સાંજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સોંપવામાં આવશે। રાજકોટમાં ત્રીજી લહેરને લઈને જિલ્લામાં કરેલી તૈયારીઓનો રિપોર્ટ સાંજે સીએમ રૂપાણીને સોંપાશે। એરપોર્ટને લઈને કામગીરી ઝડપી બની રહી છે। हीरासर एरपोर्ट माटे जे प्रोग्रेस खास करीने कोविडनू आखू पीक पछीनू प्रोग्रेस रिपोर्ट ने मीटिंग लेवामां आवी हती, एमां मोटा भागना विभागों तरफथी खूब स्पीडीली काम चाली रह्युं छे। एरपोर्ट एथोरिटी ऑफ इंडिया अने मिनिस्ट्री ऑफ सीविल एविएशन गवर्मेंट ऑफ इंडिया भारत सरकार तरफथी पण वीसी थी रिव्यू लेवामां आवेलुं हतुं। आमां बहु शेड्यूल प्रमाणे ज ए काम पूरुं थाय ए रीतनी संभावनाओ छे। એ પાણીનું જે વહેણ છે એ રનવે નીચે બોક્સ કલવર્ટ બનાવીને એ ડાયવર્ટ કરવાની વાત છે અને એ કામ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરી રહ્યા છે અને એના માટે ફંડ સ્ટેટ ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બંને શેર કરશે એનો ખર્ચ। खास करीने त्रीजी लेयर माटे राजकोट शहर राजकोट ग्राम्य विस्तार अने टर्शरी केर एटले जे मेन सेंट्रल हॉस्पिटल्स गवर्मेंट ने प्राइवेट बधा माटे पेरेलली तैयारी अत्यारे चाली रह्या छे। पीडियाट्रिक एडल्ट गायनेक अलग अलग वर्टिकल्स माटे पण आखू फ्रेमवर्क तैयार थई रह्यु छे अने एक प्राथमिक रिपोर्ट एक प्राथमिक अहेवाल कि केटला बेड वधारवामां आवशे अने शू शू जरूरियातो छे એટલે એ ઓલરેડી સબમિટ કરવામાં આવેલું હતું અને એનું એક રિવાઇઝ્ડ રિપોર્ટ વધારે જે માળખાકીય બધી વ્યવસ્થાઓ શું શું જરૂર પડે એ બધું સાથે આજે કે કાલે અમે સબમિટ કરશું અને ખાસ કરીને એમાં બાળકો ઇફેક્ટ થવાની શક્યતાઓ જોઈએ છે તે એના માટે જે નિશાન તરીકો છે એનું લિસ્ટ આ છે હોસ્પિટલોનું। पीडियाट्रिक एसोसिएशन जोड़े अने गवर्मेंट हॉस्पिटल जोड़े स्पेशलिस्ट जोड़े मीटिंग करवामां आवी। पीडियाट्रिक एसोसिएशन तरफथी पोतानुं आखू प्लानिंग ने प्रेजेंटेशन ने बधुं तैयार छे अने साथे साथ इवन पेरेन्ट्स ने ए विनंती करवामां आवी रह्या छे कि आप वेक्सिनेशन जरूर लई लेजो केम के टोटल फेमिली ने आपणे प्रोटेक्टेड राखवा माटे आ एक ज विकल्प छे। टूंकमां थर्ड वेव नुं असर ओछुं थाय આવે તો પણ આવે કે ના આવે આપણે નહીં કહી શકીએ પણ આવે તો પણ આનું અસર ઓછું થાય એના માટે વેક્સિનેશન એક જ વિકલ્પ છે। એટલે બધાને ખાસ વિનંતી છે ભારપૂર્વક વિનંતી છે કે 18+ જેટલા પણ પોપ્યુલેશન છે પોતે અને પોતાના પરિવારજનો મિત્રો ખાસ કરીને વડીલો અને અત્યારે જે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ કેમ્પેન આપણે ઉપાડી રહ્યા છે અને અલગ અલગ કેટેગરીઝના વ્યક્તિઓ માટે પણ દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીઝના જે બધા વર્કર્સ છે ફક્ત મેનેજમેન્ટ અને પરમનન્ટ સ્ટાફ નથી ખાસ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બધા વડાઓને બોલાવીને ગ્રામ્ય વિસ્તારના એમને ખાસ એ સૂચના આપી છે કે એમના જે એજન્સી થકી કે કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર છે એમને અને એમના ફેમિલીઝને પણ જેટલા પણ 18+ વ્યક્તિઓ છે એ બધાને વેક્સિન તબક્કાવાર આપવામાં આવે અને એમાં જે કંઈ સહકારની જરૂર છે અને ઇન્ડસ્ટ્રી પર જ કેમ્પ કરીને સ્લોટ્સ આપીને એ આપણા આરોગ્ય સ્ટાફ આરોગ્ય વિભાગના સહકારથી થાય એનું એક ઓવરઓલ 1 મંથનું પ્લાનિંગ અત્યારે અમે કરી રહ્યા છીએ। મોટાભાગના લોકો ફોર એક્ઝામ્પલ એક ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઓલરેડી એ લોકોનું રજિસ્ટ્રેશન ડેટાબેઝ બનાવવાનું અને બધું કરી દીધું છે અને એ લોકો તો 6000+ લોકો એક જ એસોસિએશનનું કહેવાનું હતું કે ઓલરેડી તૈયાર છે અને રેડી છે ફક્ત એ ફેસિલિટેશનની જરૂર છે અને એ આપણે કરશું અને જે લોકો પાસે કોઈ પણ ડોક્યુમેન્ટ નથી એ લોકો માટે અલગથી વ્યવસ્થા અમે ગોઠવી દઈશું। એ જેમ એ લોકો જે સંસ્થાઓ સાથે જેટલા લોકોને દિવ્યાંગ સર્ટિફિકેટ્સ છે એ લોકોનો આખું ડેટાબેઝ બનાવી અને એ જે સંસ્થાઓ દિવ્યાંગ લોકો માટે કામ કરતા હોય એ લોકોને સાથે રાખીને એ પ્રમાણે એ લોકોને મિનિમમ તકલીફ થાય એ પ્રમાણે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે। આપણે મનોવિજ્ઞાન ભવનના સ્ટાફ છે પણ સતત કામ કરી રહ્યો છે, આપનો સ્ટાફ પણ સતત કામ કરી રહ્યો છે, લોકો જાગૃત
राजकोट ग्राम्य एरिया में मिक्स्ड रिजल्ट मळे छे। अमुक गामों में बहु सारा सहकार छे, बहु सारी रीते लोको समझीने आगळ वधी रह्या छे। अमुक गामों में थोड़ा डर ने अंधश्रद्धानु माहौल छे, ए पण समझावीने फेरफार करवा माटे अधिकारीओ पदाधिकारीओ अपना स्टाफ अमुक एनजीओस अने आजे अमे विवेकानंद युवक मंडलना जे लोकोने पण जोड़ावा माटे युवा विकास अधिकारी ने अने नेहरू युवा केन्द्र वगैरह ने पण साथे राखीने मेक्सिमम यंगस्टर्स थ्रू कि 18 प्लस बधा तमे वेक्सिन लो अने तमारा फेमिली अने जे जे विस्तार में जेटला लोको छे ए बधाने पण वेक्सिन लेवड़ावो ए रीतनो अमे कैम्पेन चलावानो छे। ના એટલે એ આખી જે ફોજ છે, આ બધી યુવક મંડળ છે, યુવા કેન્દ્ર છે, એ બધાને અમે ગામ વાઇઝ જ્યાં જ્યાં મુશ્કેલી છે, લોકો આગળ નથી આવતા, યંગસ્ટર્સ થ્રુ સિનિયર્સને સમજાવવા માટેનો પ્રયત્ન કરશું। એના માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને કરશું, પણ અત્યારે આ એક મહિના આ બધા કેમ્પેઇન કરતાં કરતાં મેક્સિમમ લોકો વેક્સિનેટ થાય અને થર્ડ વેવનું અસર રાજકોટ ઉપર ના આવે એ રીતનો અમે પ્રયત્ન કરશું। ખાસ 12મા ધોરણની જે પરીક્ષાઓ એ સરકારનું નીતિ વિષયક મેટર છે, ત્યારે હું કોઈ કમેન્ટ નહીં।